ગુડ મોર્નિંગ, રામ રામ, જય ભાવેશ્વર બધાને. આજે આપણી શ્રી કચ્છી સતવારા સમાજના શ્રીમદ ભાગવત સપ્તાહનો ચોથો દિવસ છે. હું અને યુગ ઓલરેડી તૈયાર થઈ ગયા છે, ઘરવાળા બધા તૈયાર થઈ રહ્યા છે. આપણે અત્યારે એઝ યુઝ્યુઅલ સિકરા ગામમાં છીએ, જ્યાં આપણને ઘર મળ્યું છે. બસ હવે થોડી વારમાં તૈયાર થશું અને કુંભાડી તરફ, આપણા કથા મંડપ તરફ પ્રસ્થાન કરશું. આજે કથાનો ચોથો દિવસ છે, એટલે આજે રામજન્મ અને કૃષ્ણજન્મ બી થવાના છે. તો આજે આપણે થઈ શકે એટલું બધું જ કવર કરવાની ટ્રાય કરશું. તો સ્ટેજ ટ્યુન, આપણે મળશું રોજની જેમ રસ્તામાં. અને હા, એક વસ્તુ કે મેં અત્યાર સુધી 3 દિવસના વિડીયો નાખ્યા છે, એમાં બહુ સારો રિસ્પોન્સ મળ્યો છે, ઘણા બધા વ્યૂઝ મળ્યા છે. તો મારી બધાને રિક્વેસ્ટ છે કે પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો, તાથી વધુમાં વધુ લોકો આ વિડીયોઝ જોઈ શકે. સો સ્ટે ટ્યુન, આપણે મળીએ હવે રસ્તા પર. અને હા, મારી મારી ચેનલનું નામ છે મિસ્ટર ટેકનો રાઇડર. યુટ્યુબ પર તમે સર્ચ કરશો મિસ્ટર ટેકનો રાઇડર અને પ્લીઝ એને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.
કથા તો આવશે આવતીકાલે. કૃષ્ણ ભગવાન બાલ્યાવસ્થામાં જ્યારે ઇન્દ્રને અભિમાન આવી ગયું, બધા જ ગોકુળના લોકો જ્યારે ઇન્દ્રની પૂજા કરતા હતા ત્યારે એ અભિમાન ઇન્દ્રનું તોડવા માટે ભગવાન કૃષ્ણે એ ગોકુળવાસીઓને, એ વ્રજવાસીઓને, એ બધાને પ્રકૃતિની પૂજા માટે વિનંતી કરી અને બધાએ પ્રકૃતિની પૂજા કરી. એટલે બાપુએ અડધી કથા કરી, કથાનો સમય તો આવતીકાલ બધી કહેશે, પણ એની આપણે ઉજવણી કરવાની છે. 56 ભોગ લાગશે, એ 56 ભોગ પહેલાં ઇન્દ્રને લાગતા, એ 56 ભોગ કૃષ્ણ ભગવાને પ્રકૃતિને ધરવા માટે વિનંતી કરી ગોકુળવાસીઓને. એટલે આવતીકાલે આપણે એ ગોવર્ધન પૂજા કરીશું. ઇન્દ્ર ક્રોધિત બન્યા અને એમને ખૂબ જ વરસાદ વરસાયો ત્યારે કૃષ્ણ ભગવાને ચટલી આંગળી ઉપર એ ગોવર્ધન પર્વતથી રક્ષા કરી પ્રજાની અને ઇન્દ્રનું અભિમાન તોડ્યું. કથા તો આપણે વિસ્તારથી બાપુ સંભળાવશે, પરંતુ એ ગોવર્ધન પૂજા, એ પ્રકૃતિની પૂજા, એ 56 ભોગ આપણે દિવાળી ઉપર પણ ભગવાનને ધરાવીએ છીએ. એ આવતીકાલે એનો ઉત્સવ ઉજવશું. એ ગોવર્ધન પૂજાના જે પણ પરિવારને પ્રકૃતિની પૂજા માટે યજમાન બનવું હોય એનો આપણે ચડાવો બોલીશું. આપણે 5 મિનિટમાં એ કાર્ય પૂર્ણ કરીશું. આપણે બધાને કોઈને વિચારવાનો સમય આપી, આપણે ગઈકાલે જાહેરાત કરવાની હતી પણ આપણે સરત ચૂકથી રહી ગયા છીએ, એટલે આપણે સાંજના એમની બોલી લઈશું સંકલન કરીને. હમણાં બધા પ્રસાદ લઈ શકો છો અને સમયને આપણે બરબાદ નહીં કરીએ. અસ્તુ.
કોરો વાંધો નહીં, ગામની લાગણી કોઈ હોય તો આપો, એવું સાહસ ના કરો ભાઈ, સાહસ ના કરો, સાહસ ના કરો, ગામની લાગણી કોઈ પાસે હોય તો આપો. Gracias.